વેલકમ બેક સ્ટુડન્ટ્સ, ફરી પાછો એક અગત્યનો પ્રશ્ન છે આપણી પાસે. મરીચિકા ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, એમાંનો એક ટોપિક છે આપણી પાસે અહીંયા મરીચિકા. એના વિશે વાત કરીએ આપણે તો પ્રશ્ન આપણને એવો પૂછી શકે કે આકૃતિ દોરી અને મરીચિકાની ઘટના સમજાવો. આકૃતિ દોરી, મરીચિકાની ઘટના સમજાવો. આગળ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની વાત કરી હતી, એવી જ ઘટના વિશે આપણે વિચારવું છે. એના ઉપર આધારિત ઘટના છે મરીચિકા. મરીચિકા ક્યાં જોવા મળશે? તો ભાઈ એવું કહી શકીએ આપણે, મરીચિકા એટલે ખાસ કરીને ઉનાળાના ઋતુમાં ડામરના રસ્તાઓ છે અથવા તો રણ પ્રદેશ છે, એમની અંદર ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. તમે પણ એનો અનુભવ કર્યો છે અને કેવી રીતે હશે હું વાત કરી દઉં તમને. ઘણી વખત દૂર દૂર સુધી આપણને એવું દેખાય કે અહીંયા પાણી છે, ડામરના રસ્તા ઉપર પાણી દેખાતું હોય, એ પાણી એની ઉપરના ભાગે એટલે કે પાણીની અંદર કોઈ વૃક્ષ છે, એ વૃક્ષનો પડછાયો પણ દેખાતો હોય. તો આ બધી ઘટના એ મરીચિકા સાથે સંકળાયેલી ઘટના છે. કેવી રીતે કામ કરતું હશે એના વિશે આપણે વિચારીએ. પહેલા આકૃતિને સમજી લો. માની લો કે બધી જગ્યાએ હવા એક સરખી છે, તો એવી પરિસ્થિતિની અંદર શું થશે એને આપણે સમજીએ. એટલે પહેલી આકૃતિ આપણી પાસે એ છે, એને સમજી લઈએ. તો જો બધી જગ્યાએ હવા એક સરખી હશે તો એનો વક્રીભવનાંક જે છે એ વક્રીભવનાંક પણ તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ અચળ હશે. મતલબ શું થયો કે પ્રકાશના જે બી કિરણો નીકળશે, માનો કે કોઈ વ્યક્તિ છે એ દૂર રહેલા વૃક્ષનું અવલોકન કરે છે, તો વૃક્ષમાંથી આવતા પ્રકાશના કિરણો એનું કોઈ પણ જગ્યાએ વક્રીભવન થતું નથી અને સીધે સીધા જ કિરણો જમીન તરફ અને જોનાર વ્યક્તિ તરફ પહોંચે છે. પણ માનો કે હવા દરેક જગ્યાએ સમાન ન હોય તો શું? અત્યારે આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા એ છે કે દરેક જગ્યાએ હવા સમાન હોય તો. માનો કે હવા દરેક જગ્યાએ સમાન નથી, તો એવી પરિસ્થિતિની અંદર ધારો કે વૃક્ષમાંથી નીકળતું કોઈ પ્રકાશનું કિરણ છે, તમે જોઈ શકો છો એ પ્રકાશનું કિરણ આ રીતના જવું જોઈએ. એના બદલામાં આ પ્રકાશનું કિરણ હવાના અલગ અલગ સ્તરમાંથી પસાર થાય. આ રીતના માની લો અલગ અલગ સ્તર છે બધા, એ અલગ અલગ સ્તરમાંથી એ પસાર થતું હોય. જ્યારે અલગ અલગ સ્તરમાંથી પસાર થાય તો દરેક ભાગ પાસે એનું કંઈક ને કંઈક વક્રીભવન થતું હોય. બીજી વસ્તુ એ છે કે ઉનાળાની ઋતુ હોય તો જમીનની નજીકની જે હવા હશે એ ગરમ હશે, જ્યારે એના કરતાં દૂરની જે હવા હશે એ ઠંડી હશે. મતલબ ઠંડી હવા જે છે એનો વક્રીભવનાંક વધારે હોય, ગરમ હવા એનો વક્રીભવનાંક ઓછો હોય. એટલે આપણે આકૃતિની અંદર દર્શાવ્યું છે અહીંયા કે વક્રીભવનાંક જે છે એ ઓછો થતો હોય એવો વક્રીભવનાંક છે, ઉપરથી નીચે તરફ આવતો વક્રીભવનાંક ઘટે છે. મતલબ એવું છે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે, ત્યારે દરેક ભાગ પાસે એનું કંઈક ને કંઈક વક્રીભવન થાય. વક્રીભવન થવાના કારણે એ અલગ અલગ સ્તરમાંથી વક્રીભવન થઈ અને પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ સીધું જવાના બદલે અલગ અલગ ભાગ પાસેથી વક્રીભવન થઈ અને જોનાર વ્યક્તિની આંખ સુધી પહોંચે છે. હવે સ્વાભાવિક છે જોનાર વ્યક્તિને આ રીતના વાંકું ચોખ્ખું કિરણ તો દેખાવા નથી, એટલા માટે જોનાર વ્યક્તિને જે કિરણ દેખાતું હશે એ કિરણ આપણે અહીંથી જે વળાંક લેતું હતું કિરણ એને સ્પર્શક દોરીને જો આગળ વધારીએ તો ઉપર જે વૃક્ષ છે એ વૃક્ષનું આપણને પ્રતિબિંબ એ નીચેના ભાગ ઉપર જોવા મળશે. મતલબ કે આપણને ભાસ થયો કે હકીકતમાં આવું કોઈ જમીન ઉપર કોઈ વૃક્ષ દેખાય છે. પાણી હોય તો પાણીનો વિસ્તાર પણ આપણને જોવા મળે છે, એ ટાઈપનો ભાસ આપણને અહીંયા થાય છે. એટલે બીજી આકૃતિ દર્શાવી છે એ ઉનાળાની ઋતુની છે કે જેમાં જમીનની નજીકમાં રહેલી જે હવા છે એ હવા ઉપરના સ્તરની હવા કરતા વધારે ગરમ હોય છે. બરાબર, જમીનના સંપર્કમાં રહેલી જે હવા છે એ હવા ઉપરના સ્તરની હવા કરતા વધારે ગરમ છે. મતલબ એવો થયો કે વક્રીભવનાંક વધે તો એની ઘનતા વધે,
બરાબર, વકરી પૂર્ણાંક કઈ રીતે વધશે? તો એની ઘનતા જેમ જેમ વધતી જશે તેમ તેમ વકરી પૂર્ણાંક વધશે. એટલે ગરમ હવા હોય, બરાબર, ગરમ હવા જે છે એ ઠંડી હવા જે છે એ ઘટ્ટ માધ્યમ તરીકે ગણીએ, અને પાતળી હવા જે છે એ આપણે ગરમ માધ્યમ તરીકે ધ્યાનમાં લઈએ. ટૂંકમાં સાદી રીતના કહીએ તો ગરમ માધ્યમમાં રહેલી જે હવા છે એ પાતળી હશે, અને એની ઉપર રહેલી માધ્યમ ઘટ્ટ હશે. અને ઘટ્ટમાંથી પ્રકાર સૂર્યને પાતળામાં આવે, મતલબ એવો કે ભાઈ ધીમે ધીમે વકરી પૂર્ણાંક ઘટતો જાય છે. હવે આકૃતિનું વર્ણન દર્શાવ્યું છે એમ કે જ્યારે કોઈ ઝાડમાંથી પ્રકાશનું કિરણ આવતું હશે, અને એ પ્રકાશનું કિરણ એ જમીન તરફ આવતા સતત એનો ઘટતો વકરી પૂર્ણાંક, બરાબર, સતત ઘટતા વકરી પૂર્ણાંક વાળા માધ્યમમાંથી એ પસાર થાય, તો આવી રીતે પસાર થતું કિરણ એ સતત ને સતત લંબથી દૂર તરફ વિચલન થતું હોય. અને જો એ લંબથી દૂર જાય તો ધીમે 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 કરી, અને એક પરિસ્થિતિ એવી આવતી હશે કે જ્યારે એ જમીનની નજીક પહોંચશે ત્યારે એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો આપણને ખ્યાલ છે કે પ્રકાશનું કિરણ જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો એના પછીની જે સપાટી છે એ સપાટી અરીસા જેવું કાર્ય આપશે, અને અરીસા જેવું કાર્ય કરવાના કારણે જ આ કિરણ એથી પાછું ફેંકાય છે. બીજી વસ્તુ તમને એ પણ ખબર છે કે ભાઈ માનો કે અરીસા જેવું કામ કરતું હોય તો અરીસાની અંદર હંમેશા આપણને આભાસી પ્રતિબિંબ મળે, વાસ્તવિક પ્રતિબિંબ એમાં રચાતું નથી. એટલે અહીંયા આપણને જે પ્રતિબિંબ દેખાય છે એ પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબ છે. હવે ઉદાહરણ આપી દીધા છે, માની લો કે ભાઈ આપણે વારંવાર મેં તમને વાત કરી છે મરીચિકા, તો કે દૂર ડામરના રસ્તા ઉપર આપણને પાણી ઝળહળતું હોય એવો ભાસ થાય એ ઘટના, અને એમની અંદર નજીકમાં કોઈ વૃક્ષ હશે તો એ વૃક્ષનું આપણને ઉલટું પ્રતિબિંબ જોવા મળશે. ખાસ કરીને આવી ઘટના ક્યાં જોવા મળે? તો કે રણ પ્રદેશના વિસ્તારમાં. બીજું યાદ રાખજો, મરીચિકા જે છે એ મરીચિકા એને મૃગ જળ તરીકે પણ આપણે ઓળખી શકીએ, મૃગ જળ તરીકે એનું નામ આપવામાં આવેલું છે. અને ખાસ કરીને આ બધી વસ્તુ ક્યારે જોવા મળતી હોય છે? તો કે ખાસ કરીને ગરમીના દિવસોની અંદર આ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળે છે. એટલે આ એક પ્રકારની ઘટના થઈ ગઈ આપણી મરીચિકા.